बरकत की बात समझो तुमने, समझो। ए मुल्ला साहब तुम आओ ने तुम्हारा पगला थी बरकत पड़े, कोई पगला थी बरकत पड़े, पगला तो पगला है। अगर तुम्हारा घर में बरकत मारा पगला थी पड़ती हो तो पहला मारा घर में पड़ते कि नहीं? बस सीधी बात है कि नहीं आयो, कई खोटू बोली गया। મારા ઘરમાં હાલને હાલના કુશ્તી છે જી, તમારે ત્યાં રેલમ છે એમ છે, અને તમને કહેશો કે આવો મારા ઘરે તો બરકત પડે, તો તમારે જોવું જોઈએ કે મુલ્લાના ઘરમાં બરકત છે કે નહીં, ત્યાં તમને બરકત દેખાય તો બરકત ની દુઆ કરી, ત્યાં તમને ખાલી ખમ દેખાય તો કઈ બરકત, અગર હોત તો પોતાના ઘરમાં પેલે હોત। કોઈ ના પગલા થી બરકત નથી, બરકત થાય છે કોઈની દુઆ થી। એનો અર્થ શું છે? આપણે બધા સમજીએ છીએ કે બરકત એટલે ખૂબ પૈસો, બહુ આવે સવારના પોરમાં જો મને તમારી દીકરી ઘૂસી ગયો કઈ બેસો, આને જો ગલાકી જામી કાગ નું બેસવું ને દાળ નું તૂટવું, હું આવ્યો ખાલી ટાઈમ કાઢવા માટે। એ સલામ અલેકુમ અકબરભાઈ, સલામ અલેકુમ અસગરભાઈ, કેમ? અરે મુલ્લા સાહેબ આવીએ બેસો ને, હું બેસી ગયો, તમે મને ચા પાડી, ચા પીને હું ચાલ્યો ગયો, ત્યાં તો આમ ઘરા કરી ઠઠ જાણ સારું, હા મુલ્લા સાહેબ ની બરકત થી તો આજે બરાબર। એટલે હવે રોજ કે મુલ્લા સાહેબ રોજ સવાર ના આવું, હું તમને ચા આપીશ, એટલે એનો અર્થ એમ કે તમે મને બરકત નાખી દો તો હું તમને ચા પીવડાવ દઉં। હું તમને કહું બરકત શું છે, ઊંઠ બેસે છે ને, ઊંઠ ઊંઠ ને બેસતા જોયા છે, અહીંયા ઊંઠ છે નહીં, હશે ક્યાંક તો હશે રણવાનું, ઊંઠ માટે કહેવાય છે બરકલ જમલ। ઊંઠ એક એવું જાનવર છે કે જેના 18-18 વાંકા છે, ખબર છે? એની ડોક વાંકી, એની ખૂંદ વાંકી, એના હાથ વાંકા, પગ વાંકા, એ દરેક વસ્તુ વાંકી, એના માટે કહેવાય છે કે ઊંટના 18-18 વાંકા। જ્યારે એ બેસે છે ઘણી મુશ્કેલીથી બેસે છે, અને બેઠા પછી એ ડબલ મુશ્કેલીથી ઉઠે છે, એટલા માટે કહેવાય છે બરકત જમલ, પેલા તો બેસતું નથી, ને જો બેસે તો પાછો ઉઠતો નથી। એ પરવરદિગાર બરકત મોકલ, એટલે નેમત એવી મોકલ કે આવી ને નહીં ખલાસ ન થાય, સમજાય છે? પરંપરાગત પેઢી પેઢીમાં ફકીરી ના આવે એને કહેવાય બરકત, પૈસા ને પૈસા ને પૈસા આવે એને બરકત નથી કહેતા, રહેનાર દોલત આવે, રહેનાર પાક હોય ઓછી હોય પણ કોઈનો મોહતાજ ન બને।